गांधीनगर में 18 वर्ष से ऊपर की वय ने वैक्सीन आपवानी प्रक्रिया शुरू થયા બાદ કેટલાક લોકોને શરૂઆતમાં પરેશાની થઈ હતી। નોંધણી કરાવ્યા બાદ મોટી સંખ્યામાં યુવાનો રસીકરણ સેન્ટર પર પહોંચ્યા હતા, જો કે સમય અને સ્થળના મેસેજ યુવાનોને નહીં મળતા કેટલાક લોકો પરત ફર્યા હતા, જેને લઈને લોકો નારાજ દેખાયા હતા। કોરોનાના રક્ષણ માટે 18 વર્ષથી ઉપરના લોકો માટે શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની સ્થિતિ સર્જાઈ હતી। લોકો સવારથી જ રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાઈ રહ્યા હતા, જ્યારે રજીસ્ટ્રેશનના પણ ફાફા થઈ રહ્યા છે। સમસ્યા એ થઈ છે કે ભાઈ 28 રજીસ્ટ્રેશન કરવાનું કીધું હતું બરાબર, પણ એ રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બધું ઓકે, તો પહેલા કરો સર્વર ડાઉન 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 આવતું હતું બરાબર, આખો દિવસમાંથી સર્વર ડાઉન આવે, રાત્રે કાંઈ 10-11 વાગે સર્વર ચાલુ થયું, અહીંયા રજીસ્ટ્રેશન કરાવી દીધું બધાએ। હવે અહીંયા તમે કહે છે કે રજીસ્ટ્રેશન કરાયા પછી તમને શિડ્યુલ આવશે, એમાં તમારું હશે તો રસી તમને મળશે, તો એ માહિતી તમને પહેલાં આપવી જોઈએ, અને સર્વર ડાઉન હોય તમને માહિતી મળે કઈ રીતે? છોકરા બધા મૂકી મૂકીને પરિસ્થિતિ કોરોનામાં આવીને બધાને ધક્કા ખાવાના નહીં આવીને, કોઈ સાચો એમ ચલો ભાઈ કંઈ અંદર જઈને જવાબ પણ કોઈ આપતું હોય, કંઈ માહિતી તો આપો। તમે રિક્ષાઓ એનાઉન્સમેન્ટ કરો છો, માઇક લગાડો છો, પણ એમ તો કહો રજીસ્ટ્રેશન કર્યા પછી કે તમને મેસેજ આવશે તો તમે અહીં આવો, એમ કરે લોકો ટોળા ના વળો ભેગા ના, એમ તો લોકો ભેગા થાય પછી એવી રીતે તમે ક્લિયર માર્ગદર્શિકા આપો અમને, એટલે જાણતો કરો અમને કે આવી રીતે રસી પછી આવી રીતે મેસેજ આવશે કે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, આમ છે તેમ છે। આ તો આશા વર્કર બિચારા બહેનો આવે એ અમને હેલ્પ કરે તો અમે કહીએ, બાકી કહું નથી થતું એ પછી તમને અંદર નથી જવા દેતા, શું કહેવાય? ના, મેસેજ હોય તો જ જવાનું, મેસેજ ના હોય શિડ્યુલ નહીં આવી હોય તમારો, તમારો નંબર નથી આવ્યો, તમારું સક્સેસફુલી રજીસ્ટ્રેશન થઈ ગયું? હા, ઓટીપી આવી ગયું, બધું આવી ગયું છે, ઓકે, કાલે રાત્રે 11 વાગે તો ઓટીપી આવ્યું છે, આખો દિવસ સર્વર ડાઉન 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 0-0 બતાવતું હતું, એટલે કાલે મણ મણ કર્યું ત્યારે થયું ઓટીપી, અને હમણાં આવ્યા તો કે મેસેજ શિડ્યુલ હોય તો તમે રસી આપવામાં આવશે, બાકી રસી આપવામાં તમને નહીં આવે, એટલે હવે અમારે ક્યાં જવાનું? એટલે રાહ જોવાની, ત્યાં સુધી પેલું આવે શિડ્યુલ આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની એમ।